નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં. મિત્રો, હું છું પ્રોફેસર વાળા અને તમારા માટે લાવ્યો છું ધૂમકેતુની એક ટૂંકી વાર્તા. વાર્તાનું નામ છે સત્યનું દર્શન. વાર્તાનો પ્રારંભ ધના ભગતના મૃત્યુ વખતે માત્ર થોડો સમય તેનું મોં આનંદથી ઝળહળી ઉઠ્યું ત્યારથી થાય છે. હા, ધનો ભગત ટપ્પાવાળો હતો, જાતનો કોળી હતો. નાનો હતો ત્યારે ચોરી કરતો. ચોમાસામાં તેની વહુ જમકુડી સાથે નદી કાંઠે વાડો કરે, શિયાળામાં બકાલું વેચે ને ઉનાળામાં ચોરી કરે, એમ એણે જુવાની વટાવી નાખી. પોતે પ્રૌઢ થયો પણ જમકુડી જુવાન હતી એટલે બીજા સાથે ભાગી ગઈ. અને ત્યારથી આ વિશ્વાસઘાતથી ધનો ભગત ધનામાંથી ધનો ભગત બની ગયો અને ટપ્પાનો વ્યવસાય તેણે સ્વીકાર્યો. પરંતુ સીતાપુર અને માણેકનગર વચ્ચે મોટર શરૂ થઈ એટલે અન્ય ટપ્પાવાળા બંધ થઈ ગયા. પણ ધનો ભગત ભાડું મળે કે ન મળે તે ટપ્પો લઈને તૈયાર રહેતો. તે વિચારતો, હવે હું આ ઘોડાને વેચી દઉં કે રઝળતો મૂકું તો મેં પણ એક મૂંગા જીવનો વિશ્વાસઘાત કર્યો કહેવાય. અને વિશ્વાસઘાતનું દુઃખ ધના ભગત સિવાય બીજું કોણ જાણે. તે હંમેશા ટપ્પો સ્ટેશને લઈ જતો, ઉતારું મળે તો ઠીક, નહીતર ગીતો ગાતો ખાલી જ પાછો આવતો. એક દિવસ રાતના ધના ભગતની ટપ્પા ગાડીમાં એક સ્ત્રી અને જુવાન છોકરો બેઠા. ધનો ભગત ગીતો ગાતો ગાતો ઘોડા સાથે વાતો કરતો કરતો ટપ્પો ચલાવે છે. તે ઘોડા સાથે વાત કરતા બોલ્યો, બાપ, આવતીકાલે હું નહીં હોઉં તો તને કોણ જાળવશે? તું ત્યારે છૂટો ચરી ખાજે. ધના ભગતની વાતો સાંભળી છોકરો બોલ્યો, ઘોડાની બહુ માયા છે, ભગત લાગે છે તો ટાઈડું. ભગત બોલ્યા, તે આજે તું આજે જુવાન છો, છેઠ જુવાની જોઈ કામે રાખે અને વૃદ્ધ થતાં કાઢી મૂકે તો વિશ્વાસઘાત કહેવાય ને. ધનો ભગત થોડો ઉદાસ થયો અને ટપ્પો ઊભો રાખ્યો. બાઈ નીચે ઉતરી બોલી, ભગત ઓળખો છો, હું જમકુડી. મારા જુવાન પતિને કોઈ રૂપાળી મળી ગઈ એટલે મને કાઢી મૂકી, એટલે દીકરા સાથે ગામમાં કામી ખાવા આવી. ભગત બોલ્યા, સારું, કંઈ કામ હોય તો કહેજો. બીજા દિવસે સ્ટેશને ધનો ભગત ન દેખાતા ત્યાં બેસેલા મોટરવાળા મજાક કરવા લાગ્યા, આજે ભગત કેમ ન દેખાયો? મારો બેટો માંદો પડ્યો લાગે, એક વેણીલો છે, ધૂની છે, એવું કહી મજાક કરી રહ્યા હતા. ત્યાં દૂરથી ટપ્પો દેખાયો. બધા બોલી ઉઠ્યા, આવ્યો મારો બેટો. ટપ્પો નજીક આવતા કંઈ અલગ જ બેઠેલું દેખાયું. તે હતો જમકુડીનો દીકરો. નજીક આવતા તેણે મોટરવાળાએ પૂછ્યું, ભગત ક્યાં? છોકરો બોલ્યો, ભગત બીમાર છે, ઘોડો અમે સંભાળી લીધો. છોકરો ટપ્પામાં બે ઉતારું લઈ ચાલ્યો ગયો. પણ અંતઃપૂર્ણાથી કે ગમે તે, પણ આજે જમકુડી બીમાર ભગતની સારવાર કરતી હતી અને ભગતને જેની ચિંતા હતી તે ઘોડાને જમકુડીનો દીકરો સાચવતો હતો. એટલે જ મરણ વખતે ભગતના ચહેરા પર હાસ્ય આવ્યું હતું. અહીં વાર્તા પૂર્ણ થાય છે. વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.